મારી દીકરી આર્ય કન્યા ગુરુકુળમાં ભણતી હતી ગુજરાતી મીડિયમમાં, ને મારી દીકરી આર્ય અઘટના ઘટવાને ફોર્સ કરતી છોકરીઓ, ને ખરાબ રીતે વર્તન કરતી મેડમ રેસ્ટર બેનું, ને ત્રણ વખત મારી દીકરી કમ્પ્લેન કરવા છતાં એણે એક્શન ન કર્યું મારી દીકરી સામે. અને મારી દીકરીને અમે સલ્ટી લઈને નીકળી ગયા અમે. હવે અમારી માગણી છે કે જ્યાં ત્યાં જે છોકરીઓ હોસ્ટેલમાં રહીએ એ દીકરીઓને બસાવવા અમે સાયલ કમિટીમાં આવ્યા. રવિવારના રોજ આર્યકન્યા ગુરુકુળમાં જે ઘટના બની એ ઘટના અંતર્ગત આજ રોજ જે તે બાળકીના વાલીઓ અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે. હવે અમે એની રજૂઆતને સાંભળશું, બાળકીનું અમે કાઉન્સેલિંગ કરશું, એ પછી બાળકીને કાળજી અને રક્ષણની જે કોઈ જરૂરિયાત છે એમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સંપૂર્ણ સાથ અને સહકાર આપશે. એ સિવાય અમારા લીગલ એડવાઇઝર, અમે લીગલ એડવાઇસ પણ આપીશું કે તમે આમાં શું શું પગલાં લઈ શકો અને એ પગલાં લેવાથી તમારે શું કાર્યવાહી આગળની થશે એ માટેની પણ જાણકારી આપશું, અને એ લોકોને જે કાર્યવાહી કરવાની હોય એમાં ચાઇલ્ડ વેલફેર કમિટી સંપૂર્ણ સાથ અને સહકાર આપશે. અમારી કમિટી વાલીઓ કહેશે કે અમારે ફરિયાદ નથી કરવી, તો અમે એને સમજાવશું કે તમે ફરિયાદ કરવી એ જ પહેલી જરૂરિયાત છે, આવી ઘટના બની છે તો અમે ડીસીપીઓને પણ તપાસ સોંપશું, ડીસીપીઓનો અમારો રિપોર્ટ શું આવે છે એના ઉપર પછી આગળની કાર્યવાહી થશે. કે પરમ દિવસે આર્યકન્યા ગુરુકુળ પાસે જે વાલીઓએ મને ફોનથી સંપર્ક કરી અને ત્યાં બોલાવી, અને મેં દીકરીઓને જે પૂછ્યું અને દીકરીઓએ પોતાની આપવીતી જે કીધેલ છે એ અમે લોકો આજે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં ડિસ્કસ કરશું, અને એ દીકરીનું રિહેબિલિટેશન કાઉન્સેલિંગ શું થાય એનું પણ અમે લોકો એને હેલ્પ કરશું. અને સાથે સાથે સંચાલકો કે જેઓ ગઈકાલે મીડિયામાં જોયું અમે કે સંચાલકો એના પર ઢાકપીછોડો કરવાનો ટ્રાય કરે છે, તો સંચાલકોની સામે પણ શું એક દઈ શકીએ એ પ્રમાણેની આજે અમે લોકો ડિસ્કસ કરી અને એના પેરેન્ટ્સ લોકોને ગાઈડ કરી અને એના માટેની જે FIR નોંધાવવાની થશે એ અમારી કમિટી આજે આદેશ કરશે. ગઈકાલે પરમ દિવસે જ્યારે હું હતી ત્યારે 7-8 દીકરીઓ તો જુદ જુદા સ્ટેટમેન્ટો જે આપતી હતી એ અત્યારે મીડિયા સમક્ષ ના બોલી શકાય એવી એવી યાતનાઓ દીકરીઓ કહેતી હતી. અને બીજું કે એના વાલીઓ પણ એટલો સહકાર આપીને કહેતા હતા, એટલે જે આ સંચાલકો એમ કહેતા હતા કે આજની દીકરીઓ સ્માર્ટ છે અને જુદી જુદી મનઘડત કહાની બનાવે છે, એવું નથી. આજની દીકરી સ્માર્ટ છે એટલે મીડિયાની સામે આવી જ, અવાજ ઉઠાવ્યો જ. પહેલાંની દીકરીઓ મોતને ભેટતી હતી, અત્યારના આ સ્માર્ટ જમાનાના લીધે દીકરીએ અવાજ ઉઠાવ્યો છે, એટલે હું એ દીકરીને શાબાશી દઉં છું કે એ દીકરીએ અવાજ ઉઠાવ્યો. તો 1000 દીકરીઓ જે આ વેદના સહન કરતી હશે આવા સંચાલકો સામે, તો આવું ભવિષ્યમાં થશે નહીં. બાકી ગુરુકુળ એ તો એકદમ સારી સંસ્કારી સંસ્થા છે, સંસ્થા સાહેબે કંઈ વાંધો નથી. નાનજી કાલિદાસ મહેતાની આ સંસ્થાનું દેશ વિદેશમાં લોકો કહે છે કે અમે ગુરુકુળમાં ભણેલા છે, તો એ સંસ્થા માટે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ ત્યાં બેસાડેલા કા સંચાલકો છે એની પાસ હિસ્ટ્રી પણ તપાસવી જોઈએ અને જોવું જોઈએ. કારણ કે ગત વખતે જ્યારે હું વુમન કમિશનમાં હતી ત્યારે જે એક સંચાલક છે એક કોલેજમાં હતા ત્યારે પણ એને દીકરીઓની વિરુદ્ધમાં બાથરૂમ દીકરીઓ જાય ત્યારે બાયણા ખખડાવવામાં આવતા હતા ત્યારે એની વિરુદ્ધની ફરિયાદ હતી અને એનો પોલીસે જવાબ લીધેલો હતો. એ પણ તમે વુમન કમિશનમાં જઈ અને તપાસ કરી શકો કે આ તો બધા ટેવવાળા છે. અને એ એમ કહેતા હતા કે દીકરી ની ત્રીજી સ્કૂલ છે ચોથી સ્કૂલ છે,
પણ આ સંચાલકોનું એ જાણો તમે લોકો કે આની કેટલામી કોલેજ છે, એની હિસ્ટ્રી શું છે? કારણ કે એ દીકરી ઉપર આવું એલિગેશન ન કરે, દીકરી તો નાબાલિક છે અને સ્કૂલ બદલાવતી હોય ને આવી આવી રીતના સહજાતીય આવું શોષણ થાય છે, એવું દીકરી કોઈ દિવસ જો ના બનતું હોય તો એવી સ્ટોરી બનાવે નહીં. અને એક નહીં એવી અનેક ફરિયાદો હતી અને બધી દીકરીઓ અને વાલીઓ આટલા આવ્યા છે એ કોઈ દિવસ પોતાનું આવું પ્રદર્શન કરવા ન આવે. પણ અમે લોકોએ કીધું છે કે દીકરીનું નામ બી નહીં કહીએ, વાલીઓનું નામ નહીં કહીએ, તમે સેફ રહેશો અને અમારી ચાઇલ્ડ વેલફેર કમિટી તમારી સાથે છે એટલે એ લોકો સેફ સમજી અને કમિટી પર ભરોસો કરી અને આજે અમારે ત્યાં આવેલા છે.